નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 11 જળ સંસાધન પ્રકરણ 4 ગુણભારનું પ્રકરણ છે. એમાંથી 2 માર્કનો પ્રશ્ન અને 2 માર્ક છે એ હેતુલક્ષી પ્રશ્ન માટે છે. તો જળ સંસાધન, જુઓ આપણે અગાઉ જોઈ ગયા છે કે કોઈ પણ કુદરતી તત્વ એ સંસાધન ક્યારે બને, તો કે જે કુદરતી તત્વ છે એનો માનવી છે ઉપયોગ કરતો હોય, માનવી તેના ઉપર આશ્રિત કે નિર્ભર હોય, માનવી તેની બુદ્ધિ ક્ષમતાને કારણે ઉપયોગમાં લેતો હોય, અને જે કુદરતી તત્વ એ માનવીની જરૂરિયાત સંતોષવામાં ઉપયોગી બને ત્યારે એને સંસાધન કહી શકાય. તો અહીંયા જળ પણ માનવીની જરૂરિયાત સંતોષવામાં જે ઉપયોગી બને છે તો એના કારણે જળ સંસાધન છે. અને જળ એ માત્ર માનવ સૃષ્ટિ માટે નહીં, પરંતુ પૃથ્વી ઉપર આવેલી સમગ્ર જીવસૃષ્ટિ માટે આ છે એ જરૂરી છે, અને સમગ્ર જીવસૃષ્ટિના જીવન માટે જરૂરી છે. એટલે જ કહી શકાય કે જળ એ જીવન છે. એટલે વિદ્યાર્થી મિત્રો, શરૂઆતનું જે વાક્ય છે એ તમારે યાદ રાખવાનું છે કે જળ એ જીવન છે, વિધાન સમજાવો. તો જળ વગર, એટલે પાણી વગર પૃથ્વી ઉપર છે સજીવ સૃષ્ટિની કલ્પના પણ થઈ શકે નહીં. એટલે દરેક સજીવ સૃષ્ટિ માટે જળ છે જરૂરી છે, અને જે જળ એના માટે બીજો કોઈ વિકલ્પ નથી. એટલે પાણીની જગ્યાએ આપણે બીજી કોઈ વસ્તુ છે ઉપયોગ કરી શકતા નથી. એટલે જળ એના માટે બીજો કોઈ ઉપયોગ નથી, અને જળ છે આ છે મર્યાદિત છે. અને જળ સંસાધન એની જો ઉપયોગિતા જોઈએ તો ઉપયોગિતા ખૂબ લાંબી છે, કારણ કે જળ તો એનો જે ઉપયોગ આપણે છે એ પીવા માટે કરીએ છીએ, ઘરેલું વપરાશ માટે જળનો ઉપયોગ કરીએ છીએ, કેટલાક વિકાસ કાર્યોની અંદર કરીએ છીએ, તે સિવાય કોઈ પણ દેશ છે એની જે સમૃદ્ધિનો આધાર, એમાં ખાસ કરીને જે ખેતી પ્રધાન દેશ હોય, તો આ ખેતી પ્રધાન દેશ છે એમાં ખેતીની સમૃદ્ધિનો જે આધાર છે એ પણ જળ છે. અને આજ જે જળ તો એનો ખેતીની અંદર એ સિંચાઈ માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. એટલે જળની ઉપયોગિતા છે એ ખૂબ લાંબી છે, અને એટલું જ નહીં પણ જળ છે એ આપણે વપરાયેલું જે પાણી છે અથવા જે ગંદકી છે એ ગંદકીના નિકાલમાં પણ ઉપયોગી બને છે. એટલે જળની જે ઉપયોગિતા છે એ ખૂબ લાંબી છે. તો કે જળ આપણને કેવી રીતે ઉપયોગ, તો કે ખાલી માત્ર એ મનુષ્ય માટે નહીં પણ સમગ્ર જીવસૃષ્ટિ છે એનું જીવન ટકાવવામાં ઉપયોગી, ખેતીમાં ઉપયોગી, પીવામાં, ઘરેલું વપરાશમાં, ઉદ્યોગોની અંદર અને વિકાસ કાર્યોમાં, અને ગંદકીનો જે નિકાલ છે આની અંદર એ જળ સંસાધન છે, અથવા જે જળ કે પાણી છે એ આપણને ઉપયોગી છે. અને જળ છે એ યાદ રાખજો કે મર્યાદિત સંસાધન છે. અને આ જળ સંસાધન એ આજે પર્યાવરણને જીવંત રાખવામાં પણ મહત્ત્વનો ફાળો આપે છે. અને જળ સંસાધનની એટલી ઉપયોગિતા છે, દરેકનું જીવન ટકાવવામાં એ ઉપયોગી બને છે. તો એના ઉપરથી કહી શકાય કે જળ એ જીવનનું અભિન્ન અંગ છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ તો જળ સંસાધન એની આપણે પ્રસ્તાવના જોઈ. હવે આ જે જળ સંસાધન છે તો એની અંદર જે જળ સ્ત્રોતો આવેલા છે, તો જળ સ્ત્રોતો કેટલા કેટલા છે અને કયા કયા છે? તો જળ સ્ત્રોતો છે એમાં મુખ્ય છે એ 3 પ્રકાર જળ સ્ત્રોતોના પાડવામાં આવે છે. જો જળ સ્ત્રોતો જે 3 પ્રકારના જોવા મળે એમાં એક આવશે વૃષ્ટિય જળ, ત્યાર પછી પૃષ્ટિય જળ અને ભૂમિગત જળ. એટલે જળ સ્ત્રોતોના પ્રકાર કેટલા? તો 3, વૃષ્ટિય જળ, પૃષ્ટિય જળ અને ભૂમિગત જળ. હવે વૃષ્ટિય જળ, વૃષ્ટિ એટલે કે વરસાદ,
એટલે પૃથ્વી સપાટી ઉપર જે પાણી પડે છે, વરસાદનું પાણી, એ જે જળ છે એને વૃષ્ટિય જળ તરીકે ઓળખવામાં આવે છે. તો પૃથ્વી ઉપર જે જળ સંસાધન જોવા મળે છે એ જળ સંસાધનનો જે મુખ્ય સ્ત્રોત છે એ વૃષ્ટિય જળ છે. એટલે આ ખાસ વાક્ય યાદ રાખવાનું છે કે પૃથ્વી સપાટી ઉપર જે જળ સંસાધનો જોવા મળે છે એનો મુખ્ય મૂળ સ્ત્રોત શું છે, તો વૃષ્ટિય જળ. વૃષ્ટિય જળ એટલે વરસાદનું પાણી. હવે આ જે નદી, ઝરણા, તળાવો, કૂવાઓ, સરોવરો, એની અંદર એ પણ જળસ્રોતો છે, પણ આ જળસ્રોતો છે એ ગૌણ છે. પણ મૂળ જળસ્રોત, પૃથ્વી સપાટી ઉપર મૂળ જળસ્રોત છે એ કયું જળ છે, તો વૃષ્ટિય જળ. એટલે જળસ્રોતોના જે ત્રણ પ્રકાર છે એમાં પહેલો જ પ્રકાર છે વૃષ્ટિય જળ. અને વૃષ્ટિ એટલે વરસાદ, એટલે વરસાદનું પાણી. એટલે પૃથ્વી સપાટી ઉપર જે જળ સંસાધન છે એનો મૂળ સ્ત્રોત શું છે, તો કે વૃષ્ટિ. ત્યાર પછી બીજો જળસ્રોતનો પ્રકાર આવશે પૃષ્ટિય જળ. પૃષ્ટિ, પૃષ્ઠિય જળ એટલે પૃથ્વીની સપાટી ઉપર જે જળ આવેલું છે, તો આ છે એ પૃષ્ઠિય જળ. જેમ કે પૃથ્વીની સપાટી ઉપર જે નદી, તળાવો, સરોવરો, ઝરણા, સાગરો, એની અંદર જે પાણી આવેલું છે એ બધું જે જળ છે એ પૃષ્ઠિય જળ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે પૃથ્વી સપાટી ઉપર જે જળ છે, જે પૃષ્ઠિય જળ છે, તો એ પૃષ્ઠિય જળનો જે મુખ્ય સ્ત્રોત છે એ નદી છે. એટલે જેવી રીતે આપણે ઉપરનું વાક્ય યાદ રાખ્યું છે કે પૃથ્વી ઉપર જળ સંસાધનનો મૂળ સ્ત્રોત કયો છે, તો વૃષ્ટિય જળ. પરંતુ જે પૃષ્ઠિય જળ છે એ પૃષ્ઠિય જળનો મુખ્ય સ્ત્રોત શું છે, તો કે નદી. એટલે પૃથ્વી સપાટી ઉપર જે જળ સ્ત્રોતો, જે આપણે સાગર, ઝરણા, તળાવો કે નદી સ્વરૂપે જે જોવા મળે છે, તો એ બધાનો પૃષ્ઠિય જળમાં સમાવેશ થાય છે. અને પૃષ્ઠિય જળ એનો મુખ્ય સ્ત્રોત છે તે નદી. ત્યાર પછી ત્રીજો જળસ્રોતનો પ્રકાર આવશે ભૂમિગત જળસ્રોત. હવે ભૂમિગત જળ એટલે જમીન ઉપર, જે જમીન ઉપર કે પૃથ્વીની સપાટી ઉપર જે પાણી પડે છે, જે જમીનની નીચે શોષાય અને જે પાણી આપણને મળે છે, આ જે જળ છે જે ભૂમિગત જળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જમીનની સપાટી ઉપર રહેલું જે પાણી છે એનું અવશોષણ થઈ અને જમીનના નીચે જે જમા થાય છે એ જે જળ છે તેને ભૂમિગત જળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે ભૂમિગત જળ છે તો એનો જથ્થો પાછો અમર્યાદિત છે. હવે ભૂમિગત જળ એ વધુ પ્રમાણમાં કેવા વિસ્તારમાં જોવા મળે, તો કે મેદાની વિસ્તાર હોય ત્યાં ભૂમિગત જળ જથ્થો વધુ પ્રમાણમાં જોવા મળે. કારણ કે મેદાની વિસ્તાર હોય ત્યાં જમીન છે એ સમથળ હોય છે, અને પાણી છે એ સપાટી ઉપરનું જે પાણી છે એ નીચેના ભાગમાં વધુ પ્રમાણમાં શોષાય છે. તો એના કારણે ભૂમિગત જળ છે એ મેદાની વિસ્તારની અંદર વધુ પ્રમાણમાં જોવા મળે. એટલે ભૂમિગત જળનો જથ્થો એ મેદાની વિસ્તારમાં વધુ પ્રમાણમાં હોય છે. એટલે જ ભારતમાં ઉત્તરનો જે મેદાની વિસ્તાર છે, આ મેદાની વિસ્તારમાં ભૂમિગત જળ જથ્થાનું પ્રમાણ એ 42% જોવા મળે છે. કેટલા ટકા, તો કે 42%. તો ઉત્તરના મેદાની વિસ્તારમાં ભૂમિગત જળનો જથ્થો 42% છે, જ્યારે દક્ષિણ ભારતનો ઉચ્ચ પ્રદેશનો વિસ્તાર કે પર્વતી વિસ્તાર છે, તો એ વિસ્તારની અંદર ભૂમિગત જળનો જથ્થો છે એ ઓછો જોવા મળે છે. કારણ કે આ પર્વતી વિસ્તાર હોય કે ઉચ્ચ પ્રદેશનો વિસ્તાર હોય તો જમીન સખત હોય, અછિદ્રાળુ હોય, તો એના કારણે છે એ પાણી એ ઝડપથી શોષાય અને નીચે જતું નથી. તો એના કારણે એ ઉચ્ચ પ્રદેશનો વિસ્તાર હોય કે પછી પર્વતી વિસ્તાર હોય ત્યાં ભૂમિગત જળ જથ્થો ઓછો જોવા મળે છે. અને ભૂમિગત જળ જથ્થો છે એનો વધુ પ્રમાણમાં જે ઉપયોગ થાય છે, તો સિંચાઈ માટે. વિદ્યાર્થી મિત્રો, આ બધા જે વાક્યો છે એ હેતુલક્ષી પ્રશ્નો માટે ખાસ યાદ રાખવાના છે.
કે કયા જળ જથ્થાનો ઉપયોગ એ સિંચાઈ માટે વધુ પ્રમાણમાં કરવામાં આવે છે, તો ભૂમિગત જળ જથ્થાનો જે ઉપયોગ છે એ સિંચાઈ માટે વધુ પ્રમાણમાં થાય છે. તો અહીંયા જે જળ સ્ત્રોતો છે એના મુખ્ય આપણે ત્રણ પ્રકાર જોયા. તો જળ સ્ત્રોતોના મુખ્ય ત્રણ પ્રકારમાં વૃષ્ટિય જળ, પૃષ્ઠીય જળ અને ભૂમિગત જળ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે જળ સ્ત્રોતો જોયા. હવે જળ સંસાધન એનો ઉપયોગ, જળ પાણી કે જળ સંસાધનનો સામાન્ય આપણે ઉપયોગ જોયો, પરંતુ અત્યારે આપણે જળ સંસાધનનો જે ઉપયોગ જોઈએ કે જે જળ સંસાધન છે એનો જે ઉપયોગ, એમાં મુખ્ય ઉપયોગ શેના માટે થાય છે, તો કે સિંચાઈ. સિંચાઈ માટે જળ સંસાધનનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. એટલે મુખ્ય ઉપયોગ શું છે, તો કે સિંચાઈ. અગાઉ આપણે જોઈ ગયા છે કે સિંચાઈ એટલે તો કે પાણી, આપણે ખેતીની અંદર કૃત્રિમ રીતે પાણી આપવાની જે પદ્ધતિ એને સિંચાઈ કહેવામાં આવે છે. તો આ જળ સંસાધનનો મુખ્ય ઉપયોગ છે સિંચાઈ. અને ભારતની અંદર પ્રાચીન સમયથી જ આ જળ સંસાધન એનો સિંચાઈ માટે ઉપયોગ કરતા આવ્યા છીએ. તો એનું ઉદાહરણ શું છે, તો કે એનું ઉદાહરણ કે ભારતની અંદર બીજી સદીની અંદર કાવેરી નદી ઉપર એક ભવ્ય બંધ બાંધવામાં આવ્યો હતો અને એમાંથી નહેર કાઢવામાં આવી હતી. અને એ નહેરનું નામ એ ગ્રેન્ડ એનિકટ નામની નહેર, અથવા ગ્રેન્ડ એનિકટ જે બંધ બાંધવામાં આવ્યો હતો એમાંથી જે નહેર કાઢવામાં આવી હતી, અને આ નહેરનો જે ઉપયોગ છે એ ખેતીમાં સિંચાઈ માટે કરવામાં આવતો. એટલે ભારતની અંદર પ્રાચીન સમયથી જ આ જળ સંસાધન એનો જે સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવે છે એનું આ પહેલું ઉદાહરણ છે. તો કાવેરી નદી ઉપર બંધાયેલો અથવા જે નહેર કાઢવામાં આવેલ છે, કઈ, તો કે ગ્રેન્ડ એનિકટ અથવા ગ્રાન્ડ એનિકટ નામે ઓળખાય છે. તો આ બંધ બાંધવામાં આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રણ ચાર હેતુ લક્ષી તરીકે પ્રશ્ન આવી શકે કે કઈ નદી ઉપર એ ગ્રેન્ડ એનિકટ નહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે, તો કે કાવેરી નદી ઉપર, અથવા કાવેરી નદી ઉપર એ કયો બંધ અથવા કઈ નહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે, તો ગ્રેન્ડ એનિકટ એ નહેરનું નિર્માણ કરવામાં આવ્યું છે. છેક બીજી સદીની અંદર એનું નિર્માણ થયું હતું. એવી જ રીતે બીજું ઉદાહરણ છે, ઈસવીસન 1882ની અંદર ઉત્તર પ્રદેશની અંદર જે યમુના નદી છે, આ યમુના નદી ઉપર પૂર્વી યમુના નહેરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો આ પૂર્વી યમુના નદીનું જે નિર્માણ થયું હતું તો એમાંથી પણ નહેર કાઢી અને એના પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવતો. તો આ બે ઉદાહરણ છે કે ભારતમાં જે જળ સંસાધન છે તેનો મુખ્ય ઉપયોગ એ સિંચાઈ માટે થાય છે, અને આ સિંચાઈ માટે પ્રાચીન સમયથી જ ઉપયોગ થતો આવ્યો છે. તો એના આ બે ઉદાહરણ યાદ રાખજો, એક કાવેરી નદી ઉપર ગ્રેન એનિકટ બંધ અને 1882માં પૂર્વી યમુના નહેરનું જે નિર્માણ કરવામાં આવ્યું છે તો એના પાણીનો સિંચાઈ માટે ઉપયોગ થાય છે. અને આજે ભારતની અંદર જેટલું જળ સંસાધન જોવા મળે છે, જળ જથ્થો જોવા મળે છે, એમાં 84% જળ છે એનો ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો કેટલા, તો કે 84% જળ, એટલે કુલ જળ જથ્થો છે એનો 84% ઉપયોગ સિંચાઈ માટે કરવામાં આવે છે. કારણ કે ભારત છે ખેતી પ્રધાન દેશ છે, અને ખેતીના કેટલાક જે પાકો છે એમાં વધુ પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહે છે. તો આની અંદર પણ ઉદાહરણ આપેલા છે કે જેવી રીતે 1 કિલો ઘઉં ઉત્પન્ન કરવા માટે 1500 લિટર પાણીની જરૂરિયાત રહે છે. તો ભારતની અંદર આવું ઘઉંનું ઉત્પાદન તો પુષ્કળ પ્રમાણમાં કરવામાં આવે છે, તો એના કારણે છે પાણીની પુષ્કળ જરૂરિયાત રહે છે. એટલું જ નહીં, પરંતુ ખેતીના કેટલાક પાક, ડાંગર, શણ, શેરડી, આવા જે ખેતીના પાક છે તો એમાં પણ વધુ પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહે છે. એટલે આવા ખેતીના પાક છે તો એમાં સિંચાઈની ફરજિયાત આવશ્યક રહે છે. એટલે આપણે છે આ સિંચાઈનો છે ઉપયોગ કરીએ છીએ. અને બીજી બાજુ
કે ભારતની અંદર જે વરસાદ આવે છે તો એ વર્ષની અંદર માત્ર 3-4 મહિના જ વરસાદ પડે છે, અને આપણો ભારતનો જે વરસાદ છે એ પાછો અનિયમિત અને અનિશ્ચિત છે. ક્યારેક વધુ આવે, ક્યારેક ઓછો આવે, ક્યારેક વહેલો આવે, ક્યારેક મોડો આવે. એટલે આવી રીતે આપણો જે વરસાદ છે એ પણ અનિયમિત અને અનિશ્ચિત છે. તો એના કારણે છે ખેતીની અંદર સિંચાઈની આવશ્યકતા છે એ રહેલી છે. તો આમ ભારતની અંદર જે જળ જથ્થો રહેલો છે, તો આ જળ જથ્થા એનો જે મુખ્ય ઉપયોગ શું છે, તો કે સિંચાઈ. એટલે આ જે સિંચાઈ વિશેની જે માહિતી છે કે સિંચાઈનો ઉપયોગ પ્રાચીન સમયથી થાય છે, તો આ બે ઉદાહરણ અને વધુ પ્રમાણમાં કેટલાક ખેતીના જે પાક છે એને વધુ પ્રમાણમાં પાણીની જરૂરિયાત રહે છે, તો એના કારણે સિંચાઈની આવશ્યકતા રહેલી છે. અને ત્રીજી બાબત છે કે આપણો જે વરસાદ છે એ વરસાદ માત્ર વર્ષમાં 3-4 મહિના આવે છે અને પાછો અનિયમિત અને અનિશ્ચિત જોવા મળે છે, એના કારણે સિંચાઈની આવશ્યકતા રહેલ છે. હવે આપણે ખેતીની અંદર જે સિંચાઈ કરીએ છીએ, તો આ સિંચાઈના મુખ્યત્વે 3 માધ્યમો જોવા મળે છે. કે ખેતીની અંદર વરસાદ સિવાય જે કૃત્રિમ રીતે ખેતીના પાકને જે પાણી આપે છે, તો એ સિંચાઈ માટેના માધ્યમો છે એ 3 છે. એટલે સિંચાઈના માધ્યમો કેટલા, કયા કયા? તો સિંચાઈના મુખ્ય માધ્યમો 3 છે. એક, કૂવા અને ટ્યુબવેલ દ્વારા, એટલે પંપ દ્વારા જે પાણી ખેંચે છે તે. બીજી બાબત છે એ નદીઓ છે એમાંથી નહેર કાઢી અને એના પાણીનો છે સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવે છે. અને ત્રીજું માધ્યમ છે એ તળાવો. એટલે પાણીનો સિંચાઈ માટે જે ઉપયોગ કરવામાં આવે છે, તો એના મુખ્ય માધ્યમો છે 3 છે: કૂવા અને ટ્યુબવેલ, નહેરો અને તળાવ. હવે આની અંદર ભારતમાં સિંચાઈમાં વધુ પ્રમાણમાં કયા માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે, તો વધુ પ્રમાણમાં છે કૂવા અને ટ્યુબવેલ, આનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. એટલે સિંચાઈ માટેના માધ્યમમાં પ્રથમ ક્રમે છે એ કૂવા અને ટ્યુબવેલ છે. હવે કૂવા અને ટ્યુબવેલ આનો ઉપયોગ છે એ કેવા વિસ્તારોમાં વધુ પ્રમાણમાં કરવામાં આવે છે, તો સામાન્ય રીતે જ્યાં કાપના મેદાનો આવેલા છે, તો કાપના મેદાનોના જે વિસ્તારો છે, તો આ વિસ્તારોની અંદર છે એ કૂવાઓ છે એ સરળતાથી બની શકે, તો એના કારણે છે એ સિંચાઈ માટે કાપના મેદાનોની અંદર આનો છે કૂવા અને ટ્યુબવેલનો ઉપયોગ કરવામાં આવે છે. બીજા ક્રમે આવશે તે નહેરો છે. નહેરો કે કોઈ પણ નદીઓ વહેતી હોય એમાંથી નહેર કાઢી અને આના પાણીનો સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવે, તો બીજા ક્રમે આવશે નહેરો. અને નહેર હંમેશા નદીમાંથી કાઢવામાં આવે, તો જે જગ્યાએ બારેમાસ વહેતી નદીઓ છે, એ બારેમાસ વહેતી નદીઓ છે, તો એમાંથી નહેર કાઢી અને એનો સિંચાઈ માટે ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર જે બારેમાસ વહેતી નદી ગંગા, યમુના, સતલજ, આવી મોટી મોટી નદીઓ છે, તો આ નદીઓના જેટલા વિસ્તારો છે, આ વિસ્તારોમાંથી નદીઓમાંથી નહેર કાઢી અને નહેર દ્વારા છે એ સિંચાઈ કરવામાં આવે છે. એવી જ રીતે ભારતના પૂર્વ બાજુના જે વિસ્તારો કે જ્યાં નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશો આવેલા છે, તો એની અંદર પૂર્વ તટી જે વિસ્તારો એમાં મહાનદી, ગોદાવરી અને કૃષ્ણા આ નદીઓ છે, તો એમાંથી પણ નહેર કાઢી અને એવા વિસ્તારો છે તો ત્યાં તે નહેરો દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. અને ત્રીજા ક્રમે આવશે તે તળાવો. તળાવો દ્વારા સિંચાઈ, તો દક્ષિણ ભારતના જે રાજ્યો છે એની અંદર તળાવો દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. અને તળાવો છે એમાંથી નહેર કાઢી અને ત્યાર પછી એના પાણીનો સિંચાઈ પાણીનો છે એ સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવે છે. એટલે ત્રીજા ક્રમે આવશે તળાવો. હવે અહીંયા તળાવો દ્વારા જે સિંચાઈ એ ભારતના કયા વિસ્તારોમાં કરવામાં આવે, તો કે દક્ષિણ ભારતના જે રાજ્યો છે, જેમ કે કર્ણાટક છે, આંધ્રપ્રદેશ છે, તમિલનાડુ છે,
આવા જે રાજ્યો, તો આ રાજ્યોની અંદર તળાવો દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. તો આના ઉપરથી પાછો આમાં બે માર્કનો પ્રશ્ન છે કે સમજાવો કે શા માટે દક્ષિણ ભારતની અંદર તળાવો દ્વારા ખેતી કરવામાં આવે છે. તો કે એનો જવાબ છે કે દક્ષિણ ભારતની અંદર એનું જે ભૂપૃષ્ઠ છે એ પર્વતી અથવા ડુંગરાળ ભૂપૃષ્ઠ આવેલું છે, અને એની જે જમીન છે આ જમીન સખત છે અને અછિદ્રાળુ છે. તો એના કારણે આ જે ડુંગરાળ વિસ્તાર છે એ ડુંગરાળ વિસ્તારની અંદર છે એ પાણીનો વચ્ચેના ભાગમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે અને તળાવોની રચના કરવામાં આવે છે, અને ત્યાર પછી આ તળાવમાંથી નહેર કાઢી અને એના પાણીનો સિંચાઈ માટે ઉપયોગ થાય છે. તો આના કારણે છે દક્ષિણ ભારતની અંદર એ તળાવો દ્વારા ખેતી કરવામાં આવે છે. એટલે યાદ રાખજો કે જમીન કેવી છે, તો કે સખત છે, અને કેવી, તો કે અછિદ્રાળુ છે, એટલે ઝડપથી પાણી શોષાઈને જતું નથી. અને ભૂપૃષ્ઠ કેવું છે, તો કે ડુંગરાળ વિસ્તાર છે, ઉચ્ચ પ્રદેશનો વિસ્તાર છે, એટલે વચ્ચેના ભાગમાં પાણીનો સંગ્રહ થઈ શકે છે, એટલે તળાવોની રચના થાય છે. તો હમણાં જે પ્રમાણમાં તમને કીધું કે કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ આ જે રાજ્યો છે આ રાજ્યોની અંદર તળાવો દ્વારા સિંચાઈ કરવામાં આવે છે. તો આમ આપણે આ સિંચાઈના મુખ્યત્વે ત્રણ માધ્યમો જોયા. હવે તમને સીધો પ્રશ્ન આવે કે જળ સંસાધન એની ઉપયોગિતા સમજાવો. તો જળ સંસાધનની ઉપયોગિતા આ જો પ્રશ્ન હોય તો એની મુખ્ય ઉપયોગિતા તમારે યાદ રાખવાની શું છે, તો કે સિંચાઈ. એટલે સિંચાઈ માટે ઉપયોગ યાદ રાખવાનો કે પ્રાચીન સમયથી સિંચાઈ માટે ઉપયોગ થતો આવે છે, અને એના બે ઉદાહરણ, અને આજે વધુ પ્રમાણમાં પાકની જે આવશ્યકતા છે તેમાં વધુ પ્રમાણમાં પાણીની જરૂરિયાત છે તો એમાં છે એ સિંચાઈનો ઉપયોગ છે, અને વરસાદ છે, અનિયમિત વરસાદ છે તો એના કારણે. અને સિંચાઈના જે માધ્યમો છે તો એમાં ત્રણ બાબત યાદ રાખવાની કે કૂવા અને ટ્યુબવેલ, નહેરો અને તળાવો. એમાં પ્રથમ ક્રમે કયું આવશે, તો કે કૂવા અને ટ્યુબવેલ. બીજા ક્રમે કયું આવશે, તો કે નહેરો. અને ત્રીજા ક્રમે કયું આવશે, તો કે તળાવો. એમાંય દક્ષિણ ભારતની અંદર સેના દ્વારા, કયા માધ્યમ દ્વારા સિંચાઈ, તો કે તળાવો દ્વારા. ત્યાર પછી જે બારે માસ વહેતી નદીઓ, તો એ કયા માધ્યમ દ્વારા, તો કે નહેરો દ્વારા. અને હવે આ જે આપણે જોઈ ગયા કે જળ સંસાધન એના જે સ્ત્રોત છે એમાં પૃથ્વી ઉપર જળ સંસાધનમાં જે પૃષ્ટિ જળ છે, એ પૃષ્ટિય જળ એમાં જે મુખ્ય સ્ત્રોત છે નદી. હવે આપણને ખબર છે કે નદીનું નિર્માણ કેવી રીતે થાય, તો કે નદી છે એ ઝરણાઓ ભેગા થાય, નદી બને, નદી છે ને નાની મોટી નદીઓ મળતી હોય, અને ત્યાર પછી છે એ નદીનું પાણી છે એ સમુદ્રમાં ચાલ્યું જતું હોય. હવે ભારતની અંદર, ભારતનું ભૂપૃષ્ઠ એવું છે કે ભારતની અંદર કેટલી નદીઓને, નાની મોટી નદીઓ છે એ મળે છે, અને આ નાની મોટી જે નદીઓ છે એ પછી મળી અને મોટી નદીનું નિર્માણ થાય, અને ત્યાર પછી એ નદી છે એ નદીનું પાણી સમુદ્રમાં ચાલ્યું જાય છે. પરંતુ આપણને ખબર છે કે આપણો વરસાદ છે એ અનિયમિત અને અનિશ્ચિત છે, અને વરસાદ બારે માસ આવતો નથી. વરસાદ છે વર્ષમાં 2 થી 4 મહિના, 3 થી 4 મહિના જ પડે છે. તો એના કારણે આપણે નદી ઉપર બંધ બાંધી અને ત્યાર પછી છે એની અંદર એના પાણીનો છે કેટલાક હેતુ માટે ઉપયોગ કરીએ છીએ. તો એના માટેની યોજના સાકાર કરવામાં આવી છે, અને આ યોજના છે કે જેને બહુહેતુક યોજના તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બહુહેતુક યોજના કોને કહેવાય આ પ્રશ્ન છે એ મહત્વનો પ્રશ્ન છે. એટલે પહેલાં તો બહુહેતુક યોજનાની વ્યાખ્યા અથવા એનો જે અર્થ છે એ તમારે યાદ રાખવાનું છે કે બહુહેતુક યોજના કોને કહેવાય, તો કે કોઈ પણ નદી ઉપર બંધ બાંધી અને એના પાણીનો સિંચાઈ અથવા અન્ય હેતુ માટે ઉપયોગ કરવા માટેની જે યોજના છે આને કહેવાય બહુહેતુક યોજના. અને એના નામ પ્રમાણમાં જ આપણે જોઈએ કે બહુ એટલે ઘણા બધા અને હેતુ એટલે એના ઉદ્દેશ્યો.
એટલે એક જ હેતુ કે ઉદ્દેશ્ય નહીં, પણ એક કરતાં વધુ ઉદ્દેશ્ય અથવા એક કરતાં વધુ હેતુઓ માટેની જે યોજના છે એને બહુહેતુક યોજના તરીકે ઓળખવામાં આવે. એટલે પહેલાં આપણે સામાન્ય વ્યાખ્યા યાદ રાખવાની કે બહુહેતુક યોજના કોને કહેવાય. તો નદી ઉપર બંધ બાંધી અને એના પાણીનો સંગ્રહ કરી અને ત્યારબાદ એ પાણીનો સિંચાઈ અથવા અન્ય હેતુ માટે ઉપયોગ કરવો, આને કહેવાય બહુહેતુક યોજના. અને પાઠ્યપુસ્તકની અંદર જે આપણે વ્યાખ્યા આપી છે કે બહુહેતુક યોજના કોને કહેવાય, તો નદીઓના ખીણ સંબંધિત સમસ્યાને હલ કરવા માટેની યોજના, આને કહેવાય બહુહેતુક યોજના. હવે નદીઓની ખીણ એટલે નદીઓ આજે વહેતી હોય તો આ બે આખો જે વિસ્તાર છે આ વિસ્તારને નદીઓનો ખીણ વિસ્તાર કહેવાય. હવે આપણને ખ્યાલ છે કે નદીઓના ખીણ સંબંધી સમસ્યા શું હોય, તો કે ચોમાસાના સમયગાળા દરમિયાન નદીઓમાં પુષ્કળ પ્રમાણમાં પાણી આવતું હોય છે, એટલે એના કારણે પૂરની સમસ્યા સર્જાતી હોય છે. અને સાથે સાથે ભયંકર પ્રમાણમાં જો પૂર આવે તો જમીનનું ધોવાણ થતું હોય, આજુબાજુના જે વિસ્તારો છે એને નુકસાન થતું હોય, પાણીનો પ્રશ્ન છે ઊભો થતો હોય, એવી ઘણી બધી સમસ્યા છે એ ઊભી થતી હોય છે. તો નદી ઉપર જે બંધ બાંધી અને આ નદીઓના ખીણ સંબંધી જે સમસ્યા છે આ સમસ્યાને દૂર કરવા માટેની જે યોજના છે આ યોજનાને બહુહેતુક યોજના તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા માત્ર આપણે ખાલી બહુહેતુક યોજના છે એનો સામાન્ય અર્થ જોયો. હવે પછી આપણે બહુહેતુક યોજના એનો વિસ્તૃતપૂર્વક છે અર્થ, એટલે બહુહેતુક યોજના કોને કહેવાય અને બહુહેતુક યોજના એના હેતુઓ કયા કયા છે એ હવે પછીના જે લેક્ચરની અંદર આપણે છે એનો અભ્યાસ કરીશું.